કે સૂર્યને કદી એવું હોય છે કે હું ઊંઘું પછી ઝંઝાવું દૂર કરીશ, પક્ષીઓને ઉડતા કરીશ, લોકોને કામ કરતા કરીશ, તો કે ના, એવું હોતું નથી. સૂર્યનું અસ્તિત્વ જ જગતને પ્રેરણાદાયક છે. પણ સૂર્યને તો તેનું ભાન સરખું પણ નથી, કારણ એ પોતે પોતાનામાં સમાઈ ગયો છે. જગતને એના થકી પ્રેરણા મળે છે, પણ એને એ વિષયની અંદરમાં કાંઈ જ કશું જ નથી. એમ આત્માનું મૌલિક સ્વરૂપ કેવું છે કે આત્મા જ્યારે અંતર્મુખ બનીને ધીમે ધીમે પોતાનામાં સમાઈ જાય છે, સંપૂર્ણપણે ઉપયોગ પોતાના અસંખ્ય આત્મપ્રદેશની અંદરમાં વિલીન થઈ જાય છે, ત્યારે એમાંથી પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદ પ્રગટે છે. તે વખતે એની અંદરમાંથી કોઈ વિકલ્પ હોતા નથી. આ વિકલ્પ વગરની સ્થિતિ જે સમજી શકે એ જ આત્માના સ્વરૂપને ઓળખી શકે. ખ્યાલ આવે છે? વિકલ્પ વગરની સ્થિતિને ઓળખવા માટે સારામાં સારું દ્રષ્ટાંત છે નિદ્રા. નિદ્રામાં તમે ચાલ્યા જાઓ પછી એક પણ પ્રવૃત્તિ હોતી નથી, એક પણ વિકલ્પ હોતો નથી, એક પણ વિકાર હોતો નથી, કોઈ ઈચ્છા હોતી નથી, કોઈ પ્રયત્ન હોતો નથી, કોઈ પણ પ્રકારની મન વચન કાયાની કોઈ પણ પ્રવૃત્તિ હોતી નથી. છતાં ત્યાં સુખ કેટલું છે? જીવને આ વાત ખ્યાલ આવવો જોઈએ કે પ્રવૃત્તિ કરતાં નિવૃત્તિનું સુખ હંમેશા ચડિયાતું છે, કારણ કે પ્રવૃત્તિમાં અંતે થાકવાનું છે. પ્રવૃત્તિ વસ્તુ જેવી છે કે જે યોગ વિના થતી નથી, અને યોગમાં અંતે થાક લાગે છે. થાક લાગે છે માટે એમાંથી જીવને વિશ્રામ જોઈએ છે, અને વિશ્રામ દ્વારા એ પોતે પોતાની ગુમાવેલી શક્તિ એનો પાછો સંચય કરે છે, એટલે પાછો પ્રવૃત્તિ કરી શકે છે. તો આત્માનું મૌલિક સ્વરૂપ પ્રવૃત્તિ નથી, નિવૃત્તિ છે. સિદ્ધોની કોઈ પ્રવૃત્તિ નથી, છતાં સિદ્ધો અનંત આનંદના ભોગતા છે. આપણને યોગ વળ્યા છે માટે યોગ પ્રવૃત્તિ માંગે છે. શું બોલો છે? આપણને યોગ વળ્યા છે માટે યોગ પ્રવૃત્તિ માંગે છે, પણ એ પ્રવૃત્તિ કરતાં કરતાં જેને નિવૃત્તિ કેવી છે એ જો યાદ આવી જાય તો એનું કામ થઈ જાય એમ છે. આપણે સૂર્યને કદાચ કહીએ કે અરે તે તો કેટલો બધો ઉપકાર કર્યો, કેટલું બધું અંધારું દૂર કર્યું, તો સૂર્ય શું કહે? જો એની પાસે વાચા હોય કે તમે ચપટીભર પણ અંધારું મને લાવીને બતાવો, પછી જો હું દૂર કરી શકતો હોઉં શકું તો તમે મને કહો તો હું માનું. અંધારાને સૂર્યની પાસે લઈ જઈ શકાતું નથી, સમજાય છે? માત્ર સૂર્યની હયાતીથી જ અંધકાર દૂર થઈ જાય છે. સૂર્યના પ્રકાશમાં લોકો સારા અને ખોટા બંને કામ કરે છે, પણ એ બધાથી સૂર્યને કાંઈ પાપ કે પુણ્ય બંધાતું નથી. સૂર્ય કહે છે કે પ્રકાશ એ મારો સહજ ધર્મ છે, મારું હોવા પણ, મારું અસ્તિત્વ, મારું જે બીઈંગ એ જ પ્રકાશ છે. સમજાય છે? એટલે હું કાંઈ કરું છું એવું મને લાગતું નથી.
સૂર્યનું આ પ્રકાશ આપવા આપણું સ્વાભાવિક છે, તેવું જ સંતોનું છે, તેમનું જીવન એ જ પ્રકાશ છે. તમે મહાત્માની આગળ જઈ અને પ્રશંસા કરો તો ખરેખર જો સાચા મહાત્મા હોય તેને કાંઈ થાય કેમ? બોલો જો. કારણ કે ઉપદેશ આપવો તે તેમનું સહજ કાર્ય છે. એટલે પહેલાં એક નક્કી કરી નાખીએ આપણે મૂળવા કે આત્મા એના મૌલિક સ્વરૂપમાં સહજ છે. જેમ સૂર્યમાં કાંઈ કરવાપણું નથી તેમ આત્માના સ્વરૂપમાં, આત્માના સ્વભાવમાં કાંઈ કરવાપણું નથી. તો જે વસ્તુ સહજ છે એની પ્રાપ્તિ, એને માટે કાંઈ કરવાનું ન હોય એ પણ સહજ જ થાય. એટલે અધ્યાત્મમાં નેતિ નેતિનો પ્રયોગ ચાલે છે. શું આત્માનું સ્વરૂપ એ પ્રવૃત્તિથી પ્રાપ્ત થયેલું નથી, નિવૃત્તિથી પ્રાપ્ત થયેલું છે. એનો અર્થ શું કે તમે આ બધો આટલો બધો અવાજ આવે છે જરા, તમે મન વચન અને કાયાની યોગની પ્રવૃત્તિ જેટલી બને એટલી અટકાવી દો, સ્થગિત કરી દો. જો આપણું ચાલી શકતું હોય તો કાયાને સ્થિર કરી દઈએ, વાણીને અંદરથી અને બહારથી તદ્દન મૌન કરી દઈએ, વિચારોના પ્રવાહને થંભાવી દઈએ, તો ઉપયોગ સહજ રીતે એની ભીતરમાં જતા જતા કર્મોના આવરણોને તોડીને એક દિવસ એનું સ્વરૂપ પ્રગટ કરશે. શું સમજાય છે? જે ચીજ, જે વસ્તુનું સ્વરૂપ સહજ છે તેની પ્રાપ્તિનો ઉપાય પણ સહજ હોવો જોઈએ. સમજાય છે? સહજ વસ્તુની પ્રાપ્તિનો ઉપાય પણ સહજ હોવો જોઈએ. અસહજ ઉપાયથી સહજ વસ્તુ પ્રાપ્ત ન થાય. પણ આજે આપણે એ ભૂલી ગયા છીએ કે મારા આત્માના સ્વરૂપમાં કાંઈ જ કરવાપણું નથી. તો કાંઈ કરવાપણું નથી તો શું છે? માત્ર ઠરવાપણું છે. બરાબર. ઠરવું એટલે શું? યોગની પ્રવૃત્તિ અટકાવી દેવી અને પછી જે થાય તેનો સહજ સ્વીકાર. મન વચન કયાથી પ્રવૃત્તિ અટકાવી? મન એટલે ગુપ્તિનું સ્વરૂપ જ આ છે. આપણે ત્યાં માર્ગ શું મૂક્યો? સમિતિ ગુપ્તિ, એ રૂપ માર્ગ મૂક્યો. સમિતિમાં પ્રવૃત્તિ છે, ગુપ્તિમાં નિવૃત્તિ છે. એટલે દેવચંદ્રજી મહારાજે અષ્ટપ્રવચન માતાની સજ્જાઈ લખી એમાં ગુપ્તિને ઉત્સર્ગ કર્યો છે, સમિતિને અપવાદ કર્યો છે. બોલો, સમિતિ અને ગુપ્તિમાં શું ફેર? જો મનોગુપ્તિનું સ્વરૂપ એમ ચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં બતાવ્યું છે, ખબર છે? યોગશાસ્ત્ર ગોખ્યું છે, વિમુક્ત કલ્પના જાલમ સમત્વેષુ પ્રતિષ્ઠિત આત્મા રામ મનસ્તજ્ઞૈ મનોગુપ્તિ ઉદાહૃતા. ત્રણ સ્ટેપમાં મનોગુપ્તિ બતાવે છે. પહેલું નીચેનું સ્ટેપ બતાવે છે, વિમુક્ત કલ્પના જાળ, જેનું મન કલ્પનાના જાળાઓમાંથી છૂટી ગયું છે. આપે મન હંમેશા કલ્પનાના જાળાઓ રચે છે, અને જેમ પેલો કોસેટો પોતાનામાંથી લાળમાંથી નીકળેલા તંતુઓ એના દ્વારા પોતે જ પાછો પોતાનામાં ફસાય છે, એમ આ જીવ પોતે જ વિકલ્પોના જાળા ઊભા કરે છે અને પાછો એમાં ફસાય છે. એટલે પહેલું સ્ટેપ શું મૂક્યું? વિમુક્ત
कल्पना जालो, कल्पना ना जाड़ाओ रचो ने, कल्पना ना जाड़ाओ उभा करो ने, शु राइट प्लानिंग कर सकते हैं, समझे? राइट प्लानिंग करना हो, व्यवस्थित प्लानिंग करना हो कोई, तो वो इसी में आता है। मेरी बात सुनो, हमें व्यवस्थित प्लानिंग कहाँ करना है? संसार में तो कोई प्लानिंग व्यवस्थित हो ही नहीं, अरे होवे तो अभी इससे मिलने वाली चीज कोई व्यवस्थित नहीं है, क्योंकि संसार का स्वरूप ही ऐसा है कि आज जो व्यवस्थित लगता है कल अव्यवस्थित बन जाता है। हकीकत शू है खबर से कि प्रत्येक समय जे घटना आ संसार में घटी रही है ये बधुज ज्ञानी दृष्टि में व्यवस्थित है, पर अज्ञानी एवं आपने अपनी इच्छा थी विपरीत जारे वस्तु प्रवृत्ति विपरीत घटना दिखाय छे त्यारे आपणे एने अव्यवस्थित माननी छे, अने अव्यवस्थित मानी अने व्यवस्थित करवा माटेनो प्रयत्न करीए छे। समझाय? એટલે આપણે એને અવ્યવસ્થિત માનીને વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, અને જ્યારે આપણી ઈચ્છા મુજબનું થાય છે ત્યારે આપણે માનીએ છીએ કે મેં અવ્યવસ્થિતને વ્યવસ્થિત કર્યું, એ આપણું અજ્ઞાન છે। જ્ઞાનીની દ્રષ્ટિએ તો બધું વ્યવસ્થિત જ હતું, બરાબર છે? તે અવ્યવસ્થિત માન્યું અને વ્યવસ્થિત કર્યું, પણ જ્ઞાનીની દ્રષ્ટિમાં તો પહેલાં જે બન્યું તે વ્યવસ્થિત હતું, પછી તે જે કર્યું બધું વ્યવસ્થિત જ હતું। જ્ઞાનીના જ્ઞાનમાં બધું જોવાયેલું હતું કે જીવો આમ કરવાના છે, આમ કરવાના છે, આમ કરવાના છે। એટલે જ્ઞાની તે કહેવાય કે જે બોલો જોઈએ શું કહેવું છે, સહજ ભૂમિકા ઉપર વર્તતા હોય। જ્ઞાની એને અસહજ કશું લાગે નહીં, અહીંયાથી ધરતીકંપ થઈને મકાન તૂટી પડે તો જ્ઞાનીનો એક પરમાણુ હાલે નહીં, કારણ કે એને દેખાય છે કે આ સમયે આ ઘટના આ રીતે ઘટવાની હતી માટે ઘટી। સંસારની અંદરમાં દરેકે દરેક ઘટનાઓ અનંતી અનંતી વાર બની ચૂકી હોવા છતાં જીવને આજે નવી લાગે છે, એ જ એક આશ્ચર્ય છે। દરેક ઘટના અનંતી વાર બની ચૂકી છે, એમાં શું તમને આશ્ચર્ય લાગે? જો હું તમને કહું, તમે રોજ માનો કે ચાર રોટલી કે પાંચ રોટલી કે છ રોટલી ખાઓ છો, તો તમને કંઈ એમાં આશ્ચર્ય લાગે છે? તો કોઈ ભયંકર કોટીનો રોગી હોય ને એને 12 રોટલી પણ ન ખવાતી હોય, અને કોઈ ઔષધ લાગુ પડી જાય અને એક સાથે 4 રોટલી ખાય તો એને શું લાગે? આજે તો મેં 4 રોટલી ખાધી, 4 રોટલી ખાધી। હવે એમાં 6 રોટલી ખાનારને કંઈ આશ્ચર્ય થાય? કેમ કેમ ન થાય? કેમ ન થાય? કારણ કે એને માટે સહજ બનનારી ઘટના છે। એમ જ્ઞાનીના જ્ઞાનમાં એક જ સમયની અંદર ત્રણેય કાળો ઝડપી ઉઠે, ત્રણેય કાળના સર્વ પદાર્થના સર્વ પર્યાયો જણાઈ જાય છે, ઝડકે છે, અને અંદરમાં વિતરાકતા પ્રગટ થયેલી છે। એટલે જ્ઞાનીને આ સંસારની કોઈ પણ ચીજ આશ્ચર્યકારક લાગતી નથી, અને આશ્ચર્યકારક લાગતી નથી એ જ વિતરાકતા છે। જે કોઈ પણ ઘટના ઘટી અને તમને એમાં વિશેષતા જણાઈ, તમે એનાથી પ્રભાવિત થયા, તમારો ઉપયોગ એનાથી વિશેષિત થયો, એ બતાવે છે કે હજુ તમે વિતરાકતા શું છે એને ઓળખી નથી, ભૂલો જોઈએ। એટલે એનો અર્થ શું? ધર્મ કરવો એટલે
असहज माथी सहज तरफ प्रयाण करूं। शुं पंकज असहज माथी सहज तरफ प्रयाण करूं। घरनी अंदर में अघटित घटना बने कि बाहर में बने त्यारे आपने जो एम थी जाए कि आ बधु बनवा योग्य बने छे आवुं अनंती वार बनी चूक्युं छे तो आपने वस्तुनुं आश्चर्य न थाय। अने जे वस्तुनुं आश्चर्य न थाय ने त्यारे ए घटना काले आपणो उपयोग सम रहे अने आ उपयोगनुं समत्व ए वितरागता सुधी पहोंचाडे छे। શું બોલો જોઈએ, ખ્યાલ આવે છે? તો વિમુક્ત કલ્પના જાલમ પહેલાં તો એક જ વાત કરે છે કે જે કાંઈ સંસારમાં બનતું દેખાય બહાર કે અંદર એમાં તમે કલ્પનાના જાળાઓ નહીં ગૂંથો। આ બહુ સારું છે, આ બહુ ખરાબ છે, આવું તો ક્યારે પણ જોયું નહોતું, શું આ મારું છે, આ તારું છે, આ ઊંચું છે, આ નીચું છે, આ બધા કલ્પનાના જાળાઓ છે। આનાથી આત્માના સ્વરૂપનો ભંગ થાય છે, બોલો જોઈએ। અને સ્વરૂપ ભંગ એ મહાપાપ છે, સ્વરૂપનું ખૂન થાય છે અને એને કારણે આપણે સ્વરૂપના ખૂની બનીએ છીએ। એટલે હેમચંદ્રાચાર્ય આ વાત કરે છે, વિમુક્ત કલ્પના ચાલમ। આ બહેનોને બધું કઠિન પડશે મારી વાત, કારણ કે આમાં કાંઈ કથા નથી આવતી, પણ તમે સમજો કે અરે તુમકો સહજ મેં આતા ઉસકો તો પૂછો, અભી તુમ્હારી પત્ની યા નહીં આઈ ઇસકો પૂછો કે તુમકો સહજ લગતા હૈ। મેં વડા ચોટામાં 23 દિવસ પ્રવચન આપ્યા, પછી નજીકમાં નજીક માણસ 24મા દિવસે ઉઠીને બોલે છે બધાની વચ્ચે, બધાને 2 મિનિટ બોલ્યા કે સાહેબે ઘણા બધા પ્રવચનો કર્યા પણ એમાં મને ઓછામાં ઓછું સમજાયું છે, તો પણ મને આનંદ છે એમ કે। હવે મને એમ છે કે આનાથી વધારે સહેલું કરાય કેવી રીતે? એટલે શું છે, ચંદરથી પામવાની લગની જાગે ને તો કશું કઠિન ન લાગે, પણ મારે પામવું છે લગની નથી, બોલો જોઈએ। દીક્ષા લીધી છે, સાધુ વેશ સાધ્વી વેશ પહેર્યો છે, એની બધી દિનચર્યાઓ કરીએ છીએ, પણ 24 કલાક આ લગની કેટલી કે મારે આત્મામાં રહેવું છે, મારે સ્વરૂપમાં રહેવું છે, મારે મૌન થવું છે, મારે સ્થિર થવું છે, મારે શાંત થવું છે, મારે મન વચન અને કાયાને ઓછામાં ઓછા ઉપયોગમાં લેવા છે। આવું તમને કેટલી વખત યાદ આવે, આવું યાદ આવે એટલે તમે આત્માના સ્વરૂપની નજીકમાં ગયા કેવા, આવું યાદ આવે, આવો નિર્ધાર કરો કે મારે બને એટલું મૌન પાડવું છે, બાહ્ય મૌન અને અભ્યંતર મૌન, સમજાય? મારે વિકલ્પોને બને એટલા ઉઠવા દેવા નથી, અને છતાં વિકલ્પ ઉઠે તો ખાલી એને જોઈ લેવા છે, એનો સ્વીકાર કરવો છે। વિકલ્પ ઉપર વિકલ્પ કરવો, આ કેમ ઉઠ્યો, આ આમ તેમ, એ ડાયા માણસનું કામ નહીં। એક તો ઉઠવો જ ન જોઈએ પહેલાં, તો છતાં ઉઠ્યો, ઉઠ્યો તો ભલે ઉઠ્યો। કોઈ પણ વસ્તુ જે આવે છે તે જવા માટે આવે છે, ટકવા માટે નથી આવતી। શું તમે જે જવા માટે આવી છે એને તમે પકડી પકડીને ઊભી રાખો તેનો શું અર્થ છે? કોઈ પણ વસ્તુ જવા માટે આવે છે, પર્યાય માત્ર વિનાશી છે, વિકલ્પ માત્ર વિનાશી છે। શું વિકલ્પોનું કામ એક છે, ઉઠવાનું અને જવાનું, ઉઠવાનું જવાનું। વિકલ્પનું કામ જ્યારે આ છે ત્યારે તમારું કામ એ ઉઠ્યો તે જોવાનું, એ ગયો તે જોવાનું, બસ ખલાસ થઈ ગયું, આમાં
આમાં કાંઈ મોટા વેદ ભણવાની જરૂર નથી. શું તમારે 24 કલાક અભ્યંતર ક્ષેત્રે જાગૃતિ રાખીને વિકલ્પમાંથી સારા ખોટાપણાના ભેદો દૂર કરી નાખવાના છે. જે ઉઠે એને શાંતિથી જુઓ, આ ઉઠ્યો, આ ચાલ્યો, ગયો 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 ગયો, બસ. આવી રીતે પ્રત્યેક સમય આને સજાગતા કહેવાય અને હોશ કહેવાય. હોશમાં રહેવાનું છે, સજગતા રહેવાનું છે, જાગૃતિ રહેવાનું છે. આ માર્ગ આ રીતે કરીએ એટલે પેલો અંદરનું કર્મ નીકળી ગયું, નવું ન બંધાયું. આ રીતે પ્રત્યેક કર્મને ધીમે ધીમે ખાલી કરતા જઈએ તો કોઈકને 2 ભવે, 5 ભવે, 10 ભવે, 15 ભવે અંદરનો બધો માલ ખાલી થઈ જાય, એ વિતરાગ થઈ જાય. બોલા, હવે વિતરાગતા સહેલી છે કે કઠિન છે, તમે કહો. આપણે જે કાંઈ પંચાચારનું પાલન વગેરે કરવાનું છે ને કરીએ છીએ, તે એટલા માટે કરવાનું છે કે જો આત્મા પંચાચારના પાલનની અંદરમાં રત ન રહે તો એ અસદાચારમાં ચાલ્યો જાય છે, એ ખોટા આચારો કરે છે અને ખોટા વિકલ્પો કરી અને મનને બગાડે છે. માટે પંચાચારના પાલનમાં રત રહેવાનું અને પંચાચારના પાલન કરતી વખતે અંદરમાં જે સ્થિતિ સર્જાય એનો સહજ સ્વીકાર કરીને આગળ વધવા. તો શું કહે છે, વિમુક્ત કલ્પના જાળો. જે કલ્પનાના જાળાઓ એને છૂટતો જાય, એને રચે નહીં, તો આ કલ્પનાના જાળાઓથી મુક્ત થવું એને પણ મુક્તિ કહી. કારણ કે એ જાળાઓ ન ઉઠ્યા એટલું એને પોતાના મનને પોતાના જીવનમાં એટલું સ્વચ્છ કર્યું કહેવાય. પછી કહે છે સમત્વે સુપ્રતિષ્ઠિતમ. શું જે કલ્પનાના જાળાઓથી મુક્ત થાય એ ધીમે ધીમે સમતામાં પ્રતિષ્ઠિત થાય. તો બીજું સ્ટેપ કીધું, શું વિમુક્ત કલ્પના જાળમ. આ પહેલું સ્ટેપ, સમત્વે સુપ્રતિષ્ઠિત, સમતા. લોકોને જે ઠીક લાગે કરે, એ રાગ અને દ્વેષની મધ્યમાં રહેવું એનું નામ સમતા. શું રાગ અને દ્વેષની મધ્યમાં રહેવું એનું નામ સમતા. તો કે સમત્વે સુપ્રતિષ્ઠિતમ. આ બીજું સ્ટેપ, પહેલાં કરતાં ઊંચું છે. અને આ રીતે તમે વારંવાર સમતા માર્યો તો શું થાય, આત્મા રામ મનસ તલ, આત્મામાં રમણતા કરે. આત્મામાં રમણતા એ શુદ્ધ ઉપયોગ છે. સમત્વે સુપ્રતિષ્ઠિતમાં ઉપયોગ જે આવે એમાં કોઈ પણ જાતનું સારા ખોટા પણ કરતું નથી, એની સ્વીકારની ભૂમિકામાં રહે છે. એટલે વિકલ્પ ઉઠે છે એને શાંતિથી બાયપાસ કરે છે. શું તો એ શુભ ઉપયોગ છે, પણ એમાં જ્ઞાતા દુષ્ટા ભાવ છે. પેલો શુદ્ધ ઉપયોગ છે એટલે સ્વરૂપમાં સમાઈ ગયેલો છે. તો આ 3 સ્ટેપ છે. તજ્ઞાન એટલે આ તેના જાણકારો વડે કરીને આને મનોબુદ્ધિ કહેવાય છે. શું બરાબર, આત્મા રામ એટલે આત્મામાં રમણતા, તજ્ઞાન તેના જાણકારાઓ વડે કરીને મનોબુદ્ધિ ઉદાહૃતા મનોબુદ્ધિ કહેવાય છે. અને જેને મનોગુપ્તિ આવી ગઈ એને વચનગુપ્તિ ને કાયગુપ્તિ તો આવે જ, કારણ કે મનરૂપી ઘોડાની લગામ વચન અને કાયા છે. શું ઘોડાને કંટ્રોલ કરવો હોય તો પહેલાં લગામ પકડવી પડે. એ મનરૂપી ઘોડો જે ભાગમ ભાગ કરે છે એને આપણે કાબૂમાં લેવો હોય તેને લગામ ખેંચવી, પહેલે વચન અને કાયારૂપી લગામથી એને નિયંત્રિત કરવો પડે. શું ખ્યાલ આવે છે? આના માટે વૈરાગ્ય ગુણો પરિણતિ ભાવનાથી ભાવિત અવસ્થા આ બધું જોઈએ.
એના વિના મન ભટકે છે. શું જે કાંઈ જ્ઞાનીઓએ આચારની પાલના મૂકી છે, જે કોઈ ગુણોનો વિકાસ સાધવા માટે ભાવનાથી ભાવિત અવસ્થા બતાવી છે, એ બધા દ્વારા આપણે અંતે પોતાના આત્મઘરમાં રહેતા શીખવાનું છે. શું ખ્યાલ આવે છે? અને વિચાર કરો કે આખો માર્ગ કેટલો સહજ છે. એમાં હું આમ કરી નાખું ને આમ કરી નાખું ને આ કરું ને આ કરું ને, એ કોઈ ડાયા માણસનું કર્તવ્ય જ નથી. ડાયો માણસ તો વર્તમાન કાળે જ્ઞાનની અંદરમાં આ મારે કરવા યોગ્ય જોખાયું છે માટે કરી લે, પણ કરે ત્યારે પણ શાંત હોય, કરતા પહેલાં પણ શાંત હોય, કર્યા પછી પણ શાંત હોય. કરતી વખતે શાંત હોય એની સાથે સાવધાન હોય. શું કે જેથી કરીને કાર્ય બગડે નહીં. કર્યા પછી શાંત હોય અને પાછો સાવધાન હોય. કેમ? કે કર્યા પછી શાંત હોય એટલે એના જીવનની અંદરમાં અહમ પેશે નહીં. જો વચ્ચે કાર્યકાલે શાંત ન હોય તો અશાંતતાથી કાર્ય બગડે. એટલે કાર્ય જેટલું સારું થવું જોઈએ એટલું ન થાય. કાર્ય કર્યા પછી શાંત અને સાવધાન ન હોય તો અહંકારથી એ વસ્તુ દૂષિત થાય. શું? અને કાર્ય કરતા પહેલાં પણ સાવધ હોય અને સાવધાન. જો કાર્ય કરતા પહેલાં સાવધ ન હોય, સાવધાન ન હોય, તો પ્રમાદ ઘૂસી જાય. આ ત્રણ જગ્યાએ આત્મા મારે છે. પ્રમાદ મારે છે, પહેલાં પ્રમાદ મારે છે, પછી પણ જો સાવધ ન રહે તો ત્યાં પણ એ પોતાના જીવનની અંદરમાં પ્રમાદથી બગાડે છે. અને કાર્ય સારું થઈ ગયું તો અહંકારથી પાછો દૂષિત થાય છે. શું? એટલે પૂર્વકાળ, કાર્યકાળ અને પશ્ચાત્કાળ, આ ત્રણેય જગ્યાએ સાવધાની રાખવાની છે. બેસે છે? મારી વાત સમજાય છે? તમે કોઈ ન સમજાતું એટલે મને ઊભો રાખો. આપણે કાંઈ ભાગવું નથી, શું કામ છે? બધાને આ સાથે લઈને આપણે ચાલીએ. વસ્તુ સહેલી છે, છતાં નથી સમજાતું તો આપણે ઊભા રહીએ. બોલો, શું કહેવું છે? એટલે ગ્રહસ્થપણામાં રહ્યા હો કે સાધુપણામાં રહ્યા હો, તમારી જાગૃતિ બંને જગ્યાએ તમારે રાખવાની છે. શું? કે જે વસ્તુ ઘટી રહી છે એને મારે સ્વીકારની ભૂમિકા ઉપર જ રાખવાની છે. સ્વીકાર એ જૈન શાસનનો અતિ મહાન અભ્યંતર તપ છે, જે આત્માને મોક્ષે લઈ જવા માટે સમર્થ છે. શું બોલો જોઈએ? સ્વીકાર એ જૈન શાસનનો અતિ મહાન અભ્યંતર તપ છે, જે આત્માને મોક્ષે લઈ જાય છે. જ્યારે તમે જે આ બધું કરો છો, એકાશના બેસના આંબેલ હોળી અઠાઈ આ તે, એ બાહ્ય તપ છે. બાહ્ય તપ એ અભ્યંતર તપરૂપી માલની વાડ છે. પણ જો અભ્યંતર તપરૂપી માલ જ નથી તો આ બાહ્ય તપરૂપી વાળ શું કરશે? શું? એટલે જ્ઞાની શું કહે છે? બાહ્ય અને અભ્યંતર બંને તપ પેરેલલ ચાલવા જોઈએ. શું? અભ્યંતર તપની રક્ષા કરનાર બાહ્ય તપ છે, બાહ્ય તપ વાળ છે, અભ્યંતર તપ માલ છે. એટલે બંનેમાંથી એકની પણ ઉપેક્ષા કરાય નહીં. બંનેને સ્થાન આપી અને આપણો અભ્યંતર તપ દિન પ્રતિદિન વધે એવી માત્રામાં બાહ્ય તપ કરવાની જ્ઞાનીની આજ્ઞા છે.
તમે તો જ્ઞાનસાર ભણ્યા નથી, તમે તો ભણ્યા છો ને બોલે જોઈએ તપ અષ્ટકમાં ઉપાધ્યાયજી મહારાજ શું કહે છે જ્ઞાનસારમાં, તદેવ હિ તપ કાર્ય દુર્ધ્યાનમ યત્ર નો ભવેત. પછી એન યોગા નહિયંતે ક્ષીયંતે નેન્દ્રિયાણિ. અભ્યંતર તપને સાચવીને બાહ્ય તપ કરવાનું છે, અભ્યંતર તપથી નિરપેક્ષ બનીને બાહ્ય તપ નથી કરવાનું, બાહ્ય તપ શક્તિ મુજબ કરવાનું છે કે જેનાથી અભ્યંતર તપ આપણા જીવનમાં વધતો જાય, ઇન્દ્રિયોને હાનિ થાય, આંખોનું તેજ ઘટે, કાનમાં સંભળાવાનું ઓછું થાય, બોલવામાં મુશ્કેલી પડે, શું એવી રીતે તપ નથી કરવા. હા કહ્યું ક્ષીયંતે નેન્દ્રિયાણી વા એન યોગા નહિયંતે. દુર્ધ્યાન ન થવું જોઈએ, અસમાધિ ન થવી જોઈએ. શું આપણે ધર્મ કરીએ અને આપણું મન આપણું મુખાકૃતિ પડી જાય, જાણે આપણે કોઈ ગહન ચિંતામાં ડૂબી ગયા હોઈએ એવું આપણું મન હોય તો એ તપ કહેવાય? એને તપ કહેવાય? આ કોઈ સર્કસના ઘોડા છે કે રેસ લગાડવાની છે કે હું તમારા કરતાં આગળ વધી જાઉં, તમારા કરતાં આગળ વધી જાઉં? સંસારમાં કોઈ આગળ નથી, કોઈ પાછળ નથી, બધા પોતપોતાની મેળે ચાલી રહ્યા છે અને પોતાનું ગામ ને પોતાનું સ્ટેશન આવશે ત્યારે ઉતરી જશે. શું એટલે અહીંયા કોઈની સાથે સ્પર્ધા હરીફાઈ આ બધું તો કરવાનું છે જ નહીં. શું કોનાથી આગળ નીકળશો તમે મને કહો તો ખરા, કોઈનાથી આગળ નીકળાય? આપણે આપણા આત્માને ભગવાનની આજ્ઞા મુજબ પ્રવર્તાવો, પછી જે વસ્તુ બને જે ઘટના ઘટે એનો સહજ સ્વીકાર કરવાનો. બોલો જોઈએ સમજાય છે? આપણે સ્વચ્છ આશયથી જાગૃતિપૂર્વક જે કાર્ય કરીએ તો આપણું અંતર સ્વચ્છ છે, અને સ્વચ્છ છે તો એનાથી આપણને કાર્ય કદાચ જેવું ધારતા હતા એવું ન થાય તો પણ આપણને તો લાભ જ છે. બરાબર છે? એટલે યોગની વ્યાખ્યા કરી, યોગ કોને કહેવાય તો ગીતાનો શબ્દ છે યોગ, કર્મ કરવા છતાં જે લેપાતો નથી તે યોગ છે. શું બોલો જોઈએ? કર્મ કરવા છતાં તે ક્રિયાથી લેપાવવું નહીં તે યોગ છે, અને કર્મ કરીને ભૂલી જવું તેને યાદ ન કરવું તે સંન્યાસ છે. શું ફરીથી ગીતા આપણને યોગ અને સંન્યાસ બેની વ્યાખ્યા આપે છે, અને આ યોગ અને સંન્યાસ બંને આત્માને મોક્ષે લઈ જાય છે. સંન્યાસ એટલે આપણે સ્થૂલ અર્થ કરીએ છીએ, આ કપડાં છોડીને આ કપડાં પહેર્યા, પેલું ઘર નાનું ઘર છોડીને મોટું ઘર લીધું એને સંન્યાસ કહેવાય? આ ભદ્રંગ કસુરી મહારાજ હતા ને બાપજી મહારાજના, એ કોઈ નવી છોકરી દીક્ષા મુમુક્ષુ લેવા તૈયાર થાય ને તેને બધા પ્રશ્નો પૂછે, પરીક્ષા કરે, કેમ તને દીક્ષા લેવાનું મન થયું? સમજાય છે? એને શું પૂછે ખબર છે? કેમ તને કોઈ સારો છોકરો નથી મળતો એટલે તારે દીક્ષા લેવી છે? એવા અટપટા પ્રશ્નો પૂછે, પણ પેલી સાધ્વી પહેલેથી પેલી એને બરાબર ટ્રેન કરેલી હોય. શું એટલે પેલી બરાબર જવાબ પણ એવા જ આપે? શું પછી કે તારે દીક્ષા લેવી છે કે નાનું ઘર છોડીને મોટા ઘરમાં જવું છે? આવી
परीक्षा लेवानी विधि छे आ चीज एमने तो आपवानी नथी ए जे पहला आनी महत्ता बतावानी पछी जारे लेवा आवे ने त्यारे एनी किंमत और वधारवानी अने एकदम शांत ने स्वस्थ प्रकृति देखाय कयाग्रह समर्पण समर्पित पछी आ समझाश એટલે જો ગીતાના બે શબ્દો આપણને ગમી જાય તો કેટલી મજા આવે એવી છે. બોલો જોઈએ બોલ મયુર લેપાવો યોગની વ્યાખ્યા શું કરી કે કર્મ ધીમે આ એવું આ બધાને સંભળાયું બોલવાનું બોલો છે કોઈ સાંભળે છે હું નથી સાંભળ કર્મ કરવા છતાં જગતમાં જો કર્મ ન કરીએ જે કર્મ આપણા ભાગે કરવાનું જ્ઞાન સોંપ્યું છે એ ન કરીએ તો એ ન કરવાનું દોષ છે અને કરીને લેપાઈએ તો લેપાવાનું દોષ છે. શું કર્મ ઓર આત્મા તો અલગ અલગ કરી દે. કર્મ મતલબ કાર્ય ક્રિયા પુરુષાર્થ. આત્મા સે જોડાણ નહીં હોના જોઈએ. આત્મા મે કર્મ નહીં હે. આત્મા મે ક્રિયા નહીં હે. આત્મા જ્ઞાન મે હે. દર્શન મે હે. સ્વરૂપ મે હે. સંયોગ હુઆ હે. જળ કર્મ કા ચેતન શુદ્ધ ચેતન દ્રવ્યાર્થિક નહીં કી અપેક્ષા સે શુદ્ધ હે લેકિન ઉસકી પર્યાય ઉસકા પરિણમન વો પ્રતિ સમય અશુદ્ધ ચલ રહા હે. સમજે આત્મામાં તો ગુણો જ છે પણ જીવ કર્મના ઉદય સાથે જોડાઈ અને ગુણને દોષ રૂપે પરિણમ આવે છે. સમજાય છે. આ જે અશુદ્ધ પરિણમન તે સંસાર છે. આ વિપરીત પરિણમન તે સંસાર છે. આ વિકારી પરિણમન તે સંસાર છે. આ બધું આખું ઇન્દ્રજાળ અને મોહ માયાજાળથી ભરેલું છે. એમાં જે એની મોહ માયાજાળમાં ફસાય નહીં એમાં મારું તારું હું તું સારું ખરાબ કશું કરે નહીં અને નિર્લેપ રહે ભલે ને ક્રિયા ગમે તેટલી કરે જે કરવા લાગે હોગે તે કરે પણ લેપાય નહીં તો યોગ કહેવાય. યોગનો અર્થ શું? જે આત્માને સાક્ષાત કે પરંપરાએ મોક્ષની સાથે જોડી આપે તેવી મન વચન કાયાની ક્રિયા તે યોગ છે. તો જો તમે કર્યા પછી લેપાવ છો તો યોગ નથી બનતું કારણ કે મોક્ષને જોડી આપતી નથી પણ સંસાર ઊભો કરે છે એટલે ત્યાં ભોગ ઊભો થઈ ગયો. યોગ શબ્દ ભોગનો વિરોધી છે. ભોગની સામે છે. ભોગ એટલે જગતના પર પદાર્થોને આપણા માની અને ભોગવા અને યોગ એટલે જે કાર્ય કરીએ તે વખતે અંદરથી નિરાળા રહેવું. છાશમાં જેમ માખણ રહે છે માખણ છાશમાં રહે છે છતાં છાશથી લેપાતું નથી. કમળપત્ર છે ને એના પાંદડાની સપાટી એટલી લીસી હોય છે કે તમે એની પર પાણી લેવું તો આમ સળસળાટ નીકળી જાય છે. એને સ્પર્શતું નથી ટકતું નથી. એમ બધી ક્રિયા કાલે આપણે જો અંદરથી નિર્લેપ રહીએ તો આપણે મોક્ષ માર્ગમાં છીએ. એટલે કર્મ કરવા છતાં લેપાવું નહીં તેનું નામ યોગ. શું? અને જે કાર્ય કર્યું એ કરીને ભૂલી જવું તેનું નામ સંન્યાસ. બોલો આ બેમાં તમને કેટલું બધું મળી ગયું કે કંઈ બાકી રહ્યું? આજે સાધ્વીજીઓ બધા કેટલાક છે ખૂબ સારું કામ કરી રહ્યા છે. માદા સાધ્વીઓની જે સેવા કરે છે આ કરે છે તે કરે છે. આપણને એમ થાય કે એમનું જ્ઞાન ઓછું હોય
તો પણ લેખે છે. આજે માનવ ભાવમાં જીવને સેવા ગમવી એ અતિ દુષ્કર છે. અને તે અહીંયા તો સેવા કરીને લેવાનું શું છે? કશું લેવાનું નથી. પણ છતાં સેવા ગમે તો જો અહીંયા તમે નિસ્વાર્થ ભાવે એક કર્તવ્ય સમજીને અથવા તો ગુરુની આજ્ઞાનું પાલન સમજીને સેવા કરો તો તમને આ ભાવમાં એવું સ્વચ્છ પુણ્ય બંધાય કે મોટે ભાગે તમારે આજ ભાવમાં ક્યારે પણ બીજાની સેવા લેવી પડે જ નહીં એવું પુણ્ય બંધાય. એક વાત, કદાચ પૂર્વકર્મના ઉદયો પડવાનો હોય અને સેવા લેવી પડે તો તમારે સેવા કરનારને શોધવા જવું ન પડે, સેવા કરનારો સામેથી આવે. આ છે સેવાનું ફળ, જે ફળ જ્ઞાન કરતાં ચડિયાતું છે. જ્ઞાની છે ને એ બીજાને ઉપકાર કરી શકે છે. સેવા કરવાવાળો બીજાને ઉપકાર નથી કરી શકતો જ્ઞાન ધ્યાન દ્વારા, પણ સેવા કરવા દ્વારા એ અહંકારને એટલો બધો પાતળો કરી નાખે છે કે એને જીવન જીવવા માટે સમાધિ માટે જે ચીજની જરૂર છે એ બધી જ એની સેવામાં જ્યારે જોઈએ ત્યારે હાજર થઈ જાય એવું પુણ્ય એ બાંધે છે. શું સેવા કરનાર, સેવા જેને કરે છે એને જ્યારે જરૂર પડે ત્યારે સેવા કરનારા સામેથી મળી આવે. બોલો. આજે કેટલાક સાધ્વીજી ભગવંતો સેવા કરી રહ્યા છે પોતાની યુવાન વયમાં. શું દીક્ષા લીધા પછીથી ભણવા ગણવાના સંકલ્પ સાથે તેને દીક્ષા લીધેલી અને સંયોગો ફર્યા, ભણવાને બદલે સેવાના સંયોગ આવ્યા. તો જે મન બગાડતા નથી, પરિણતિ બગાડતા નથી, પોતાનું આ પણ એક કર્તવ્ય છે. સેવા કરવા છતાં અહંકાર અભિમાન કરતા નથી તો આ જૈન શાસનનો યોગ છે. બોલો. જે મોક્ષે પહોંચાડવા માટે સમર્થ છે. જૈન શાસન શું કહે છે ખબર છે? અસંખ્ય યોગો મોક્ષે જવાના બતાવે છે, પણ એ બધા અસંખ્ય યોગો યોગરૂપ ક્યારે બને? કે એક ક્રિયામાં તમને સ્વરૂપનો રસ રેડતા આવડે તો એ યોગ બને, અને યોગ બનેલું તેથી તમને મોક્ષે લઈ જાય. ખ્યાલ આવે છે? જૈન શાસન મોક્ષે જવા માટેના અસંખ્ય ભેદ બતાવે છે. કોઈ એક જ ચિત્તથી મોક્ષ થાય એમ નથી કહેતું, વિતરાગતા પ્રાપ્ત કરવા માટેના અનેક યોગ બતાવે છે. યોગ અસંખ્ય, બોલો નવ પદની પંક્તિ. યોગ અસંખ્ય જીનવર કયા, નવ પદ મુખ્યત્વે જાણો રે. પછી યોગ અસંખ્ય જીનવર કયા, નવ પદ મુખ્યત્વે જાણો રે. હા નહીં, આ સાધુજી મારને ખબર છે એ કે નહીં. સેવાથી પણ મોક્ષ મળે, જ્ઞાનથી પણ મળે, શું વિનયથી પણ મળે, ત્યાગથી પણ મળે, તપથી પણ મળે. શું કોઈ એક યોગ સે ભી હમ મોક્ષે જા સકતે હૈ, લેકિન ઉસમે સ્વરૂપ કા રસ પૂરે પૂરા અંદર મેં દેખના ચાહીએ. એસા સિમેન્ટ કોન્ક્રીટ જૈસા રસ ડાલના કે વી યોગ હમકો ભીતર હી ભીતર રખે, ભીતર ભી રખે ઔર હમ આગે બચે. બહુ મજાની વાત છે પરોપકાર કર્યા પછી ભૂલી જવું, અને મેં પરોપકાર કર્યો છે એવું યાદ જ ન કરવું. આના જેવું શ્રેષ્ઠ બીજું શું મને કહો જોઈએ? આ યોગ અને સંન્યાસ આ બે ચીજો આપણને
गीता द्वारा जानवा मळे छे। અહીં આગળ એક તત્વચિંતક એ લખે છે કે જો પ્રેમ એ માંગવાનું શીખે તો તે વાસના બની જાય છે, પ્રેમ જો આપવાનું શીખે તો તે ભક્તિ બની જાય છે, અને પ્રેમને લૂંટાવાથી તમે ભક્ત બની શકો છો, અને જ્યાં ભક્ત બન્યા ત્યાં ભગવાનને હાજર થઈ જવું પડે છે। પ્રેમ જો આપવાનું શીખે તો તે ભક્તિ બની જાય છે, અને તમે જો ભક્ત બની ગયા તો ભગવાનને ત્યાં હાજર થવું જ પડે। શું એટલે કહે છે, તમે તમારા હૃદયને સાફ કરતા રહો, ભગવાન મળશે તો અહીંયાથી મળવાના છે। યાદ રાખજો, આ જગતમાં અહીંયાથી જ ભગવાન મળશે, બીજે કોઈ જગ્યાએથી નહીં મળે। મંદિરમાંથી ભગવાન નહીં મળે, લખી રાખો, ઉપાશ્રયમાંથી નહીં મળે, મસ્જિદમાંથી નહીં મળે, અગિયારીમાંથી નહીં મળે, શું કોઈ જગ્યાએથી તમને પરમાત્મા નહીં મળે, અહીંયાથી મળશે। માટે તમે જાંચ અહીંયા કરો, ત્યાં કરો, ખ્યાલ આવે છે? એટલે સાચો પ્રેમી જગતની પાસે માંગતો નથી, સાચો પ્રેમી પોતાની પાસે જે છે તેને ઉદાર હૃદય લૂંટાવે છે। લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ, જેને ઉદાર હૃદય આપવાનું ફાવ્યું એમાં આનંદ આવ્યો એ ભગવાનનો ભક્ત બનીને મોક્ષે જશે। તમને ક્યારે પણ એવું થાય છે, વિકલ્પ આવે છે કે મને જે કાંઈ પ્રભુની કૃપાથી પુણ્યના ઉદયથી મળ્યું છે એ બધું યોગ્ય જીવોને આપ્યા કરું, આપ્યા કરું, આપ્યા કરું, આમે બધું મૂકીને જવાનું છે, તેના કરતાં બધું વહેંચી કરું, બધાને વહેંચું, 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 આપું, આપું, આવું થાય છે કે ભેગું કરું, ભેગું કરું, ભેગું કરું, એવું થાય છે? શું થાય છે બોલો જોઈએ, ભગવાન બીજાના શબ્દોમાંથી નહીં મળે, તમારા હૃદયમાંથી મળશે, તમારા અનુભવમાંથી મળશે। પરમાત્મા તો સર્વત્ર મોજૂદ છે, બોલો પરમાત્મા ક્યાં નથી એ મને કહો। જો પર્વતો, નદીઓ, નાળાઓ, તળાવો, સરોવરો, વૃક્ષો, પાંદડાઓ, પર્વતો, ગુફાઓ, ચત્વરો, આ બધાની અંદરમાં ભગવાન છે, પણ એ નહીં દેખાય દરેક જગ્યાએ, તો શાસ્ત્રોમાં એની ઝલક નહીં દેખાય। સમજાય છે? એક સંતને કોઈકે પૂછ્યું કે તમે ગોળ ગોળ કહો છો, પણ ગોળ કોને જોયો છે? ત્યારે એને આ વાત કરી, ગોડ ઇઝ ઇન એવરી ક્રિચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, બટ નોટ ઇન અ ક્રિએશન। સમજ્યા? ગોડ ઇઝ ઇન એવરી ઇચ ક્રીચર, વેધર વિઝિબલ ઓર નોન વિઝિબલ, બટ નોટ ઇન અ ક્રિએશન। એનો અર્થ શું? ચાલો, ટાઈમ થઈ જાય છે, જેટલા જેટલા કુદરતી તત્વો છે ત્યાં બધે પરમાત્મા છે, ને જેટલા જેટલા કૃત્રિમ તત્વો છે ત્યાં પરમાત્મા નથી। આપણે જે આ સ્પેસ કહીએ છીએ, સ્પેસ આકાશ, એમાં પણ સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ અપકાય, સૂક્ષ્મ દેવકાય, સૂક્ષ્મ વાવકાય, સૂક્ષ્મ વનસ્પતિકાય, આ બધું જ છે, પરમાત્મા ક્યાં નથી? શું આ બધે જેને પરમાત્મા જોતા આવડે
પછી શાસ્ત્રો ભણે તો એમાં એ જે ભણે એમાં એને એની પરમાત્માની ઝલક દેખાય, નહીં તો શુષ્કત આવી જાય. બરાબર છે? ચાલો કાલે રાખશું, આજે આપણે પૂરું કરીએ. આજે તમે લોકો આવ્યા તો આ બપોરનું વ્યાખ્યાન આપણે કર્યું. બરાબર છે? બોલો, બીજું કંઈ કહેવું છે, પૂછવું છે તમારે? કઈ શંકા હોય ને પૂછવું હોય તો પૂછો. ચાલ સર્વમંગલમાં કરે ચાલો કલ્યાણ કારણ પ્રધાન સર્વધર્મ.